नवरात्रिना त्रीजा दिवसनो प्रारंभ खूब सुंदर रीते अनुष्ठान विधि संपन्न करी सवारे मंत्र जाप अनुष्ठान अत्यारे सांजना चालीसा अनुष्ठान खूब धूम मचावीने मानू प्रार्थना करीए छे माना गुणगान गाईए छे। केवो आनंद जे मस्ती थी एनु स्मरण करे छे तेने अंदर थी भीतर थी एक विशेष आनंद प्राप्त थाय। परम पूज्य गुरुदेव कहता कि बेटा नव दिवसनी नव दुर्गानी नव शक्ति ने प्राप्त करवा माटे भक्त पोतपोतानी रीते जेने जे फावे ए रीते आ नव दिवस में शक्तिनी आराधना ने उपासना करे। जेने जेवी रीते आवड़े एवी रीते जेवी रीते फावे एवी रीते घना एक दिवस में 108 चालीसाना पाठ करे, घना 108 माळा करे, घना जेने जेवू फावे एवू घना 11 माळा करी शके, घना 31 माळा करी शके, घना 51 माळा करी शके, जे पण करी शके छे, जेवू पण थई शके छे, एवू पण एटलो समय आ समय विशेष रूपे शक्तिनी उपासना करवानो समय छे। अने आ समयने आपने खूब सरस रीते समझीने हृदयंगम करता करता अंतरथी भावथी तेनुं स्मरण करीए छे। नवधा भक्तिने प्राप्त करवाना दिवसोमां नवधा भक्तिना ત્રીજા ચરણમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પ્રથમ ચરણ શ્રવણ ભક્તિ, બીજું ચરણ કીર્તન ભક્તિ અને ત્રીજું ચરણ સ્મરણ ભક્તિ। પછી પૂછતી જઈશ કે કેટલી ભક્તિ આપણે કરી। શ્રવણ ભક્તિ કરી, શ્રવણ ભક્તિ કરીએ અને સાંભળવાનું શીખીએ, કીર્તન ભક્તિ કરીએ કીર્તન કરતા શીખીએ, કીર્તન કરતા કરતા જ તનમાં એક વિશેષ પ્રકારની કૃતિ પરમાત્મા પ્રત્યેનો ભાવ અને પ્રેમ વ્યક્ત કરી શકાય। ત્યાર પછીની ત્રીજી ભક્તિ બતાવવામાં આવી સ્મરણ ભક્તિ। સ્મરણ તો કરીએ છીએ આપણે, હેને સ્મરણ કરવા તો આપણે બેસીએ છીએ સવારમાં ઉઠીએ છીએ, તમે જુઓ તો ખરા 3 વાગ્યાના ઉઠી જઈએ ધડબડાટી બોલાવી નાખીએ ઘરમાં, આપણે તો ન સૂઈએ પણ બીજાને પણ ન સુવા દઈએ, ધડબડાટી બોલાવીએ 3 વાગ્યાને ઉઠી જઈએ, તપેલું ખખડાવવાનું ચાલુ કરી દઈએ અને નાવાનું ધોવાનું, ઘના તો દરવાજો ખોલે ને તો ધડામ ધડીમ ચાલુ થઈ જાય, એટલે પેલા ઘરવાળા પછી એમ કે તારે જવું હોય તો જા પણ અમારી ઊંઘ ના બગાડીશ, એટલે શાંતિથી જરા 3 વાગ્યાના ધડબડાટી બોલાવીએ, 4 વાગે અહીંયા આવીને બેસી જઈએ અને 4 વાગ્યાથી ચાલુ થઈ જાય ભાઈ ધમધમાટ માળા ફેરવવાની, હમ ભરવું બસ એને ભરગો દેવું સદી ફટાફટ માળા, ક્યારે માળા પૂરી થાય, ક્યારે માળા પૂરી થાય, જોત જોતામાં તો સમય પૂરો થઈ જાય, પણ સ્મરણ કરવા તો બેઠા, મંત્ર તો બોલવા માળ્યા, પણ મંત્ર તો બોલાવા લાગ્યો, માળા પણ ફરવા લાગી, પણ આપણે બેસી ગયા એટલે આને મજા પડી જાય, એ ક્યાં જાય ફરવા જાય, હેને એ ફરવા જતું રહે। સંતો એટલે કહેતા કે માળા ફીરે કરમાહી, જીભ ફીરે મુખમાઈ, ચંચળ ચિતડું 14 ફીરે વો તો સુમિરન નાહી। કબીર કહેતા આ તો કઈ સુમિરન થોડું કહેવાય, ચંચળ ચિતડું 14 ફરે, કારણ કે અહીંયા નિરાતે બેસી જઈએ એટલે મનને શાંતિ થઈ જાય કે હવે મારે જ્યાં જવું હશે ત્યાં જવાશે, એટલે પહોંચી જાય સગા સંબંધીને ઘેર, દીકરીને ઘેર, વિદેશ રહેતી હોય તો ત્યાં પહોંચી જાય, સાસરે ગઈ હોય તો ત્યાં પહોંચી જાય, હોસ્ટેલમાં રહેતી હોય તો ત્યાં પહોંચી જાય, છોકરાઓ પાસે પહોંચી જાય, બીજું કાંઈ ન સૂઝે ને તો વળી બેઠું બેઠું વિચાર કરે કે આજે એનું શાક કરીશ, દુકાનવાળા દુકાનમાં પહોંચી જાય, ધંધાવાળા ધંધામાં પહોંચી જાય, નોકરીવાળા ઓફિસમાં પહોંચી જાય, અલાય આ ચોપડો તો બાકી રહી ગયો, અહીંયા એ ચોપડા છાલ છોડે નહીં, આ કામ રહી ગયું ને પેલું કામ રહી ગયું, અહીંયા બેઠા પછી સુમરણ ભગવાનનું કરવા માટે બેસે, જપ કરવા બેસે, મંત્ર બોલવા બેસીએ, પણ આ મન એ બધે ચાલવા માંડે, તો એ મનને જ્યારે લગાવીએ ત્યારે સુમિરન સાચું થાય, હે ને સુમિરન સાચું થાય, પણ એ સુમિરન નથી થઈ શકતું ને એટલા કારણે આપણે જેટલું ખરેખર કરીને મેળવી લેવું જોઈએ, ફળ આપણને મળવું જોઈએ એ આપણને નથી મળતું, કેમ માલા બનાવી કાષ્ટકી ઇસમે ડાલા સૂત, માલા બિચારી ક્યાં કરે જપને વાલા કપૂત, હે માળા શું કરે એમાં, માળા તો આપણે બહુ ફેરવી બિચારીને, ઘણા તો એમ કે અમે તો બહુ માળા કરીએ, ઘણા એક એમ કે અમારે તો નિયમ જ છે, અમારે સુમિરન કરવાનું જ, અમે તો સુમિરન કરીએ જ, નિયમિત 24 માળા કરું છું, તો મને તો એમ થયું કે ઓહો તો બહુ સારું કહેવાય, તમે 24 માળા કરો તો તમારે તો સવારમાં સારો એવો ટાઈમ જોઈતો હશે,
એટલે 15 મિનિટમાં પૂરી તો માળા કેમ નહીં કરતો છે, 24 માળા 15 મિનિટમાં પૂરી, એટલે મને તો મારા તો કાંઈ ગણિતમાં આ વસ્તુ બેઠી નહીં હશે, હવે ખબર નહીં આવે એ કેવી રીતે માળા કરતા હોય તે જાણે. પણ અચાનક સમય એવો આવ્યો ને કથા એ ગામમાં ગોઠવીને એના ઘરે સવારના જ સમયમાં જવાનું થયું, અને સમય એવો હતો કે ભાઈ માળા જ કરવા બેઠેલા હતા, આ માળા આડી પકડેલી, આડી પક ઓમ ભરગોસ્વત છત્રો રેન ભરગોસ્વત ઓમ ભરગોસ્વત છત્રો, આમ બે બે મંત્ર બોલે ત્યાં તો આખી માળા પૂરી. આમાં 24 માળા નહીં 400 માળા પણ થઈ જાય, એમાં વાંધો આવે નહીં. પણ સુમિરન કયું સાચું, સુમિરન કોને સાચું કહેવાય? જ્યારે ઠાકોર રામકૃષ્ણ પરમહંસને એક વ્યક્તિએ પૂછ્યું કે ઠાકોર તમે એમ કહો છો કે ભગવાનમાં મન લગાવો, ભગવાનમાં મન લગાવું, હું તો તમને જ્યારે જોઉં છું ત્યારે તમે તો આમને આમ જ બેઠા હોવ છો, તમે તો લોકો જોડે વાતો કરતા હો છો, ને તમે એમ કહો છો કે મારું તો ભગવાનમાં મન લાગેલું હોય, હું તો એનું સ્મરણ કરું છું, એનું સ્મરણ, તો આ કેવું સ્મરણ કરો છો? ઠાકોરે કહ્યું કે આને વાતોથી સમજાવવાથી મજા આવશે નહીં. એટલે ઠાકોર એને લઈ ગયા બજારમાં, બજારમાં લઈ ગયા, મોટા શેઠની દુકાન હતી ને એ શેઠની દુકાન પાસે ઊભા ઊભા કીધું કે શેઠને જો. તો પેલો શેઠને જોયા કરે, થોડી વાર સુધી અડધો કલાક સુધી ઊભા રહ્યા, શેઠને જોયા કર્યા, પછી પેલાને તો કાંઈ મગજમાં બેઠું નહીં, એટલે કે ઠાકોર તમે શું આ શેઠને બતાવો છો મને, શેઠ તો રૂપિયા ગણી રહ્યો છે, ઘરાક આવે ઘરાક સાચવી રહ્યો છે, આને આ આપ્યું, પેલાને પેલું આપ્યું, પછી એનું બીજું મારે શું જોવાનું? ઠાકોરે કહ્યું અરે ભાઈ એ શેઠને તો જો, એના હાથમાં કેવી મોટી મોટી નોટોની, હે, 3 મીંડાવાળી નોટોની થપ્પી છે, અને એ થપ્પીને એ ગણી રહ્યો છે, અને ગણતા ગણતા પાછો કોઈ ગ્રાહક આવે તો એ ગ્રાહક જોડે વાત કરે, એના ખબર અંતર પૂછે, એની પાસેથી પૈસા લે, એના જેટલા લેવાના હોય એટલા લે, પાછા બાકીના પાછા આપે, અને પછી પાછો એ ગ્રાહક જાય એટલે પાછો ગણવાનું શરૂ. મતલબ કે એ ગણે છે, ગણતા ગણતા જ્યાંથી અટક્યો ત્યાં પાછું એનું મન લાગેલું છે, ભલે ને પેલો વ્યવહાર કરતો હોય પણ મન તો એમાં જ જોડાયેલું છે. ક્યાં અટક્યો છું? 450 450 450, પેલા જોડેથી પૈસા લીધા, પાછા આપી દીધા, ઘરવાળાની ખબર અંતર પૂછી, પછી પાછો 451 452 453, બોલો ભાઈ કેવું છે, સારું સારું છે, ચાલુ થઈ જાય, પણ એને ખબર છે કે હું અહીંયા અટક્યો છે. મતલબ કે બધો વ્યવહાર કરે છે પણ એનું ધ્યાન ક્યાં છે? એની જે ગણતરી છે ત્યાં. ઠાકોરે પેલા ભાઈને કહ્યું કે એ રીતે સંસારમાં રહો, ઘરનો વ્યવહાર સંભાળો, લોકાચાર સંભાળો, સમાજને સંભાળો, બધું જ કરો, પરંતુ મન સ્મરણ કોનું રહેવું જોઈએ? પરમાત્માનું રહેવું જોઈએ. સ્મરણ એનું કરતા જાઓ. કપડાં ધોતા ધોતા તમારું શું કામ છે? સ્મરણ કરો. વાસણ ઘસતા ઘસતા શું કામ છે? સ્મરણ કરો. કચરો કાઢતા શું કામ છે? સ્મરણ કરો. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા અનુષ્ઠાન તો હર પડ થઈ શકે એમ છે, સ્મરણ આપનું એની સાથે જોડાયેલું હોવું જોઈએ. કબીરને જ્યારે કોઈ પૂછ્યું કે કબીરજી તમે તો જ્યારે જુઓ ત્યારે વનાટ કામ કરો છો, અને તમે એમ કહો છો કે હું તો ભગવાનને સતત યાદ કરું છું, ભગવાનને સતત યાદ કરું છું, એના સ્મરણમાં મસ્ત બનેલો રહું છું, તો મારા મગજમાં કાંઈ બેસતું નથી. કબીરે કહ્યું કાંઈ વાંધો નહીં, બેસ થોડીક વાર. કબીર તો ઓટલા ઉપર બેસીને વનાટનું કામ કરતા હતા, અને ત્યાં થોડી વારમાં ત્યાંથી પાણીહારીઓ નીકળી, 4-5 સહેલીઓ, માથે 4-5 બેડાની હેલ છે, અને આ સહેલીઓ વાતો કરતી જાય, હાથ તાળી દેતી જાય, કેળમાં છોકરું સાચવતી જાય, અને કબીરે કહ્યું કે આને જોઈ લે, કબીરે કહ્યું આને જોઈ લે. ત્યારે પેલા ભાઈ બેઠા હતા એ વિચાર કરે આને શું જવાનું, આ તો નિત્યક્રમ છે એમનું, પાણી ભરવા જવાનું, પાણી ભરીને આવવાનું. કબીરે કહ્યું કે ભાઈ તું જોતો ખરો એની ચાલ કેવી સરસ છે, લટક મટક ચાલતી જાય છે, સહેલીઓની સાથે વાત કરતી જાય છે, હાથ તાળી દેતી જાય છે, છોકરું સંભાળતી જાય છે, 7-7 ગળાની હેલ છે, છતાંય એનો ઘડો નીચે પડતો નથી. કેમ? કારણ કે આ બધુંય કરતા જઈને પણ એનું ધ્યાન ઉપરવાળા ઘડા ઉપર છે. ભાઈ જીવનમાં બધાય કામ સંભાળતા સંભાળતા પણ જેનું ધ્યાન, જેનું મન, જેનું સ્મરણ ઉપરવાળાની સાથે જોડાયેલું રહે છે, એના જીવનના ઘડા કદી પડતા નથી, એના દિવસો કદી પડતા નથી. એના દિવસો ચડતી પડતી તો કર્મને આધીન આવે, પણ એનું અંતઃકરણ સદાને માટે એની સાથે આનંદથી મસ્તીથી મસ્ત બનીને રહે છે. સ્મરણ એવું કરો કે સ્મરણ કરતા કરતા વ્યક્તિ પોતાના અંતઃકરણમાં ભગવદ્ ભાવમાં એવો લીન બની જાય કે પોતે આજુબાજુની જે પરિસ્થિતિ છે એની ભાન ભૂલી જાય.
એનું ભાન ભૂલી જાય. આપણને કેટલો સુંદર અવસર આપ્યો, આવો સમય આપણને ગુરુદેવ બતાવ્યો, નહીં તો આપણે શું કરત નવરાત્રિમાં? બધા કૂદતા એને જોવા જાત. અત્યાર સુધી આપણે શું કર્યું? બધા નાચે એને જોવા જઈએ, અથવા તો જેને શોખ હોય એ પાછા થોડા ગરબા ગાવા જાય, બીજું શું કરતા હતા? પણ આપણને કેવો સુંદર વળાંક આપી દીધો. એ જે કૂદતા હતા એને પકડી પકડીને માકડાને બેહાડી દીધા, બેસ, હે, આપણને બેસાડી દીધા અને એવા ધૂન મચાવતા કરી દીધા અને એવી સરસ મહાશક્તિની સાથે આપણને જોડી દીધા. અને જોડી દીધા ને એ કઈ શક્તિ? કોનું સ્મરણ કરાવી દીધું ગુરુદેવે? હે, કોનું સ્મરણ કરાવી દીધું? કહેવાયું ચાલીસાની અંદર આપણે બોલીએ છીએ ને, હે કામધેનુ તુમ શુર તરુ છાયા, નિરાકાર કી અદ્ભુત માયા, મા ગાયત્રી શરણે તુલે જે, મા ભગવતી શરણે તુલે જે, હો નિરાકાર કી અદ્ભુત માયા, કામધેનુ તુમ સુર તરુ છાયા, મા ગાયત્રી શરણે તુલે જે, મા ભગવતી શરણે તુલે જે, હો તુમારી શરણ ગહે જો કોઈ, સકલ સંકટ સંસોઈ, માં ગાયત્રી શરણે તુલે જે, માં ભગવતી શરણે તુલે જે, માં ગાયત્રી શરણે તુલે. કઈ મહાશક્તિની સાથે જોડી દીધા? કોનું સ્મરણ ગુરુદેવે કરાવી દીધું? હે કામધેન તુમ સુરતરુ છાયા, નિરાકાર કી અદ્ભુત માયા. કોઈએ જોયા? કોઈએ જોયા? ગાયત્રી માતાને કોઈએ જોયા? નથી જોયા. તોય ત્રણ ત્રણ વાગ્યાના ઉઠીને દોડધામ કરીને અહીંયા બેસી જાય છે. એટલે જેને જોયા નથી છતાંય, તો એ કઈ માયા, કઈ પરાશક્તા, કઈ પરમ શક્તિ કે જેના કારણે અંતઃકરણમાં એવો ભાવ જાગે છે અને ઊંઘને પણ એક બાજુ મૂકી દઈએ છીએ ને દોડી દોડીને ચાલી નીકળીએ છીએ. આ સ્મરણ, સ્મરણ ભીતરમાંથી જ્યારે થવા લાગે, કામધેનુ, કામધેનુ રૂપમાં છે, જેના શરણમાં જવાથી અંતઃકરણમાં રહેલી તમામ કામનાઓની પરિપૂર્તિ થઈ જાય. પરંતુ એ કેવી કામના હોવી જોઈએ? કેવું સ્મરણ હોવું જોઈએ? એ કામના સિદ્ધ, એ કામના સાર્થક ક્યારે કહેવાય? કે આપની સંસારિક કામનાઓ તુચ્છ મનાવા લાગે, સાંસારિક કામનાઓ એકદમ તુચ્છ લાગવા માંડે અને આધ્યાત્મિક કામનાઓ ભીતરમાં જાગૃત થવા લાગે. કઈ આધ્યાત્મિક ભાવનાઓ કે જેના અંતઃકરણમાં હવે એક ભાવ જાગે કે કેવી રીતે, કેમ કરીને વધુ ને વધુ સ્મરણ કરતાં કરતાં હવે આ જીવનમાં પ્રાપ્ત કરવા માત્ર યોગ્ય હોય ને તો કેવળ માની કૃપા, એની કૃપાને પ્રાપ્ત પાત્ર કેવી રીતે બની શકાય, હું શું કરું, એવું સતત સ્મરણ ભીતરમાં થાય. અને સ્મરણ કરતાં કરતાં ખરેખર ભાન ભૂલી જાય. આપણે ઇતિહાસમાં કે શાસ્ત્રોમાં બહુ જ વાત કરવામાં આવી કે સ્મરણ કરતાં કરતાં ભગવાનના ભક્તો એટલા બધા લીન બની જાય કે બધું ભૂલી જાય. ગોપીઓને યાદ કરે છે આપણે કે ગોપીઓ કનૈયાની વાસની સાંભળે ને એટલે ભાન ભૂલી જાય, આંખનું કાજલ ગાલે ઘસ્યું, ચનિયો પહેર્યો ને ચોળી પહેરવાની ભૂલી જાય. આ ભાન ભૂલી જતી હશે? આ ગોપીઓ આવું ખરેખર થતું હશે? મનમાં એક એવો એક મનમાં એક વિચાર આવ્યા કરતો હતો. પરંતુ એક વાત જે સત્ય બનેલી ઘટના આજે યાદ આવી તો તમને કહું છું કે ખરેખર જ્યારે એના સ્મરણમાં ભક્ત લીન બને છે ને, બાળક લીન બને છે ને, ત્યારે ખરેખર ભાન ભૂલી જાય છે. અને એ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે. અમે જ્યારે અમરેશ્વર રહેતા હતા, નવરાત્રિનો સમય ઉજાલીને મેદી મૂકવી હતી એટલે મેદી પલારી અને મેદી એને મૂકી થોડીક બધી એ વાટકીમાં કાઢીને મૂકી,
સવારમાં યજ્ઞ કરવા મારે જવાનું હતું, ગામમાં યજ્ઞ કરવાનું હતું એ મારે કરવાનું હતું, અને બાજુના ગામમાં યજ્ઞ કરવાનું હતું એટલે એના પપ્પાને કીધું કે તમે જજો, હવે બહાર ગામ જવાનું છે ત્યાં. તો કે સારું હું જઈશ, પણ યજ્ઞ કરાવવાનો છે મારે. યજ્ઞ કરાવતા પણ છતાંય નવા ગામની અંદર જવાનું છે, નવરાત્રિનો માહોલ છે, બધાની અંદર ભગવદ્ ભાવ, મા પ્રત્યેની શ્રદ્ધા કેવી રીતે જાગે, એટલે એમને પણ એમની તૈયારી કરી દીધી. હું તો સવારમાં વહેલા ઉઠી રસોઈ બનાવીને યજ્ઞ કરવા ગઈ અને એમને કીધું કે તમે જમીને તમારી રીતે નીકળી જજો. જમવા બનાવીને હું યજ્ઞમાં ગઈ અને એ જમવા બેઠા અને જમવામાં જે પેલી મેદી થોડીક મૂકેલી ને એ પણ એમને ચટણી સમજીને લઈ લીધી, ચટણી સમજીને લઈ લીધી અને ખાઈ પણ લીધી. અને ખાઈને એ તો યજ્ઞમાં જતા રહ્યા પણ એમને કાંઈ ખબર પડી નહીં. આ તો કદાચ એમને પણ આ વાતની ખબર નહીં હોય, પણ જ્યારે યજ્ઞ કરીને હું ઘરે આવી અને જોયું તો થાળી જમીન ગયા હતા, એટલે મેં તો ચાલો જમીન ગયા છે. પણ જ્યારે રસોડામાં બધું જોયું ને તો પેલી મેદીવાળી વાટકી ખાલી, એટલે મેં કીધું આ ખાલી કેમ, અને પછી જઈને જોયું તો થાળીની અંદર થોડી ચટણી જેવું દેખાયું કે આ મેદી જ મૂકેલી છે. અને પછી મને એમ થયું કે અરે આ ચટણી સમજીને મેદી ખાઈ ગયા, એમને એટલું પણ ભાન ન રહ્યું કે આ આવો સ્વાદ કેમ લાગતો હશે. ત્યારે મને એમ થઈ ગયું કે હવે હું હસું કે રડું, હવે હું હસું કે રડું. ગુરુદેવ પાસે જઈને પ્રાર્થના કરી કે ગુરુદેવ તમે એમની અંદર એટલા બધા એવા તો કેવા ભાવ ભરી દીધા કે એ પણ ભૂલી ગયા કે આનો સ્વાદ આટલો જુદો લાગે, આવું કડવું લાગતું હશે, એ કેવી રીતે ખાઈ ગયા હશે. ત્યારે મને એમ થયું કે ગુરુદેવ ખરેખર તમારું કામ કરવાની અંદર આટલું બધું તમારું સ્મરણ કરવામાં એ સ્વાદને પણ ભૂલી ગયા અને કડવી લાગતી મેદી ચટણી સમજીને ખાઈ ગયા. તો હે ગુરુદેવ એવો ભાવ જગાડજો, એવો ભાવ જગાડજો કે તમારા કામ કરવામાં એમનું સ્મરણ ક્યારેય પાછું ન ખસે અને સતત સ્મરણમાં એ આગળ ને આગળ વધે. આજે આપણે જોઈએ છે આટલી બધી જે પ્રગતિ, આપણે આટલું કામ, એ એક સ્મરણનું પરિણામ છે. સ્મરણ જ્યારે વધી જાય ને ત્યારે માણસ ભૂલી જાય, ત્યારે માણસ ભૂલી જાય કે પોતે શું ખાધું છે અને શું પીધું છે. હું તો પછી તો વાત ભૂલી ગઈ, એટલે એ વાતને વર્ષો વીતી ગયા, આજે એ વાત અચાનક યાદ આવી કે કેવું બન્યું હતું. અને એમ થતું હતું કે શું ગોપીઓ ભાન ભૂલી જતી હશે, ગોપીઓ ભાન ભૂલી જતી હશે, પણ વાત સાચી છે. જો કલિયુગમાં માણસ ભાન ભૂલી જતો હોય, ચટણીના બદલે મેદી ખાઈ જતો હોય, તો એ તો તે સમય હતો જેની સામે કનૈયો હતો. આપણી સામે તો નિરાકાર કી અદ્ભુત માયા, એ તો નિરાકાર રૂપ આપણે તો જોયો નથી, જોયા નથી માને, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર જેની સામે રહેતા હોય એ ગોપીઓ કેમ ભાન ન ભૂલે. એ ગોપીઓ ભાન ચોક્કસ ભૂલી જતી હશે અને એ ગોપીઓને એટલે બહુ સહન કરવું પડ્યું હશે, ખૂબ સહન કરવું પડ્યું હશે. કારણ કે ગોપીઓનું અંતર સતત પ્રભુનું સ્મરણ કરતી હતી, ગોપીઓનું હૃદય ભાવ કનૈયાના સ્મરણથી ભીંજાયેલું હતું અને એ અંતઃકરણ સદાય તેને ઝંકતું હતું. તેથી ઘરનું ઘણીવાર કામ હોય ને તોય પડતું મૂકી અને ગોપીઓ કનૈયાને મળવા જતી રહેતી હતી. કેમ? આત્મા પરમાત્માને ન મળે ને ત્યાં સુધી, જાણે કે એક વાછરડું ખોવાયેલી માને શોધતું હોય, વલખા મારતું હોય, અને વલખા મારનારું વાછરડું માને મળી જાય ને ત્યારે કેટલો આનંદ પામે, એમ આત્મા પરમાત્માના મિલનની અંદર એ અદ્ભુત આનંદ છે. એટલે તો અધવજી જ્યારે ગોપીઓને કહેવા ગયા ને કે ગોપીઓ રડશો નહીં, હવે કનૈયો તો ગયો એમાં કાંઈ રડાય નહીં, હવે એ તો તમારી સાથે હતો ત્યાં સુધી તમારી સાથે રમત કરી ગયો, હવે એના માટે કાંઈ રડવાનું હોય, પણ અધવજી આ સંદેશ લઈને આવે છે ને ત્યારે ગોપીઓની જે સ્થિતિ જોઈ છે, એક એક ગોપી રડતા 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 એમના આંખમાંથી આંસુ સુકાતા નથી. કેટલી બાવરી બનેલી ગોપીઓ ટોળે ભળીને બેઠી બેઠી રડી રહી છે. ત્યારે વધવજી એમને સમજાવે છે કે આવું રડાય નહીં. ત્યારે એક ગોપી કહે છે કે ભમરો ગુંજન કરવા નીકળ્યો છે, કોને સમજાવવા નીકળ્યો છે, ગુનગુન કરવાનું બંધ કર. એક ગોપીને તો રીસ ચડીને ઊભી થઈને કહેવા લાગી, કોને કીધું કે કનૈયો જતો રહ્યો છે, કનૈયો અમારાથી જાય તો ખરો, અમારા ભીતરમાં બેઠેલો છે. બીજી ગોપી દોડીને જળના થડને વળગી અને કહેવા લાગી, આ રહ્યો મારો કનૈયો, કોણ કહે છે કે કનૈયો જતો રહ્યો. ત્રીજી ગોપી ઉઠીને દોડી વાછરડાને ભેટી પડી, આ રહ્યો મારો લાલો, કોણ કહે છે કે લાલો અમને છોડીને જતો રહ્યો. ત્રીજી ઊભી થઈ અને એના છોકરાને લઈને કહેવા માંડી, આ રહ્યો મારો કનૈયો. આમ એક એક ગોપી જે પણ હાથમાં આવ્યો એને લઈ અને આ કનૈયો છે, આ કનૈયો છે, આ કનૈયો છે, જો તો ખરા આંખો હોય તો દેખાય. ત્યારે ઉદ્ધવજી રડવા માંડ્યા.
वधव जी रड़वा माड़िया, वधव विचारवा लाग्या कि मैं तो शास्त्रों पोथी पड़ी पड़ी ने मरी गयो, शास्त्रों उथापी उथापी ने प्रभु ने शोधवा माटे वर्षों ना वर्षों बितावी दीधा, परंतु मने क्यांय आ शास्त्रों ना पाना मा परमात्मा न देखायो। अने गामडानी गमार गोपीओ ए प्रभु ने केवो तो प्रेम करी लीधो कि एने कनकन मा कन्हैयो देखावा लाग्यो, कनकन मां कन्हैयो देखावा लाग्यो, पान पान मां प्रभुना दर्शन करवा लागी। आने कहेवाय स्मरण, आने कहेवाय स्मरण। अने ए स्मरणमां लीन बनेली गोपीओ, खबर छे, याद छे तमने कि गोपीओ रड़ती रड़ती, एटलू तो गोपीओ रड़ी कि तड़ाव रचाई गयुं, गोपीओना रड़वाथी तड़ाव रचाई गयुं। अने ए तड़ावमां गोपीओए आत्मघात करी दीधो, कन्हैया अमे तारा विरहमां हवे वधारे नहीं जीवी शकीए। आने कहेवाय स्मरण, आने कहेवाય સ્મરણ। અને ગોપીઓ એ તળાવમાં પોતાનું સમર્પણ કરી દે છે, કનૈયા આ જીવન તારા માટે હતું અને તારા માટે સમર્પણ કરીએ છીએ પ્રભુ માટે, આત્મા પરમાત્મા માટે। જ્યારે આવો પરમ પ્રેમ વ્યક્ત કરે છે ને, ત્યારે પ્રેમની પરાકાષ્ઠા પ્રભુ પામી લે છે। ગોપીઓનું અંતઃકરણ આજે પણ રડતા રડતા કહી રહ્યું છે, શ્યામ તારી યાદ તો વિશરાયના, શ્યામ તારી યાદ તો વિશરાયના, પ્રેમની પીડા હવે સહેવાયના, પ્રેમની શ્યામ તારી યાદ તો વિશરાયના, શ્યામ તારી યાદ તો વિશરાયના, બોળા ભાવે મેં કરીતી પ્રીતડી, બોળા ભાવે છેદ દઈને કાળજો કોરાયના, છેદ દઈને કાળજો કોરાયના, પ્રેમની પીડા હવે સહેવાયના, પ્રેમની શ્યામ તારી યાદ તો વિશરાયના, શ્યામ તારી યાદ તો વિશરાયના, શ્યામ તારી યાદ તો વિશરાયના, શ્યામ તારી યાદ તો વિશરાયના। ભક્તની ભગવાન માટેના પ્રેમની પરાકાષ્ઠા એટલે સ્મરણ ભક્તિ। સ્મરણ કરતાં 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 અંતઃકરણ એના મય બની જાય। એટલે તો સંતો એમ કહે કે પ્રભુનું સ્મરણ કરો તો એવી રીતે કરો કે એ ભાવ, એ તમામ તત્વ આપણી અંદર જાગૃત થઈ જાય, આપણી અંદર એ તત્વ જાગૃત થઈ જવા જોઈએ, ત્યારે આપણી સ્મરણ ભક્તિ સાર્થક થઈ જાય। એટલે તો કહેવામાં આવ્યું, પ્રભુ કો કીજીએ બંદગી, પ્રભુ કો કીજીએ બંદગી, કોટી કોટી પ્રણામ, ભમરી પકડે કીટકો કર લે આપ શમાન। જેમ ભમરી ઈયળને પકડે, ઈયળને પકડે, અને ભમરી જેમ ઈયળને ચટકો ભરે, એટલે ચટકાને ઈયળ સતત યાદ કર્યા કરે કે હમણાં ભમરી આવશે ને ચટકો ભરશે, હમણાં ભમરી આવશે ને ચટકો ભરશે। એક ઈયળ, એક સામાન્ય જંતુ, એક ભમરીનું સ્મરણ કરતાં કરતાં એ ઈયળ મટીને શું બની જાય? ભમરી બની જાય। ત્યારે શું આ જીવ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં શિવ નહીં બની જાય? શું આ આત્મા પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પરમાત્મા નહીં બની જાય? ચોક્કસ બની શકે છે। ભાવ રામાયણમાં કહેવામાં આવ્યું છે, સંત એકનાથજીએ લખેલું ભાવ રામાયણ, એમાં એમ કહેવાયું છે કે જ્યારે રાવણ સીતામાતાને ઉપાડી જાય છે, કેટલા પ્રયત્ન કરે છે સીતાજીને મનાવવા માટે, પરંતુ મા જાનકી માનતા નથી, ત્યારે કોઈકે રાવણને શિખામણ આપી
કે આવા બધા કાલાવાલા કર્યા કરે છે, એની પાસે વારે ઘડી જયા કરે છે, એના કરતાં એમ કરને તું રામનું રૂપ લઈ લે. એટલે સીતાજી તરત જ સમજી જશે કે ઓ આ તો મારા રામ આવ્યા, મારા રામ આવ્યા, અને માનાઈ જશે. રાવણે કહ્યું કે આટલું બધું કર્યા પછી હું કંઈ મૂર્ખો છું? એ અખતરો પણ કરી જોયો, જેવો હું રામ બની જાઉં ને એટલે મને સીતા માં દેખાય, કારણ કે રામનો ભાવ જાગી જાય. જેવો વેશ પહેર્યો એવો અંતરમાં ભાવ જાગી જાય. ભાવ રામાયણ કહે છે કે એક વેશ પણ રામનું સ્મરણ કરતાં કરતાં રામમય બની જવાતું હોય, વેશ બદલીને રામ બન્યો છું, રામ બન્યો છું, તો રામ જેવું ભાવ અંદર જાગૃત થઈ જતો હોય તો સ્મરણ ભક્તિ કહે છે કે એ આદ્યશક્તિમાં જગદંબાનું સ્મરણ કરતાં કરતાં આપણા અંતઃકરણમાં પણ એવી જ દિવ્ય શક્તિ કૃપા પ્રાપ્ત થઈ જવી જોઈએ. કેવી? કામધેનુ તુમ સુરતુર છાયા, કામધેનુમાં છે પર હું તારું સ્મરણ કરું છું એટલે હું પણ જીવનમાં કામધેનુ રૂપ બની જાઉં. કેવી રીતે? મારી પાસે જે કોઈ આવે ને એની જે કોઈ દુઃખની વાત હોય એના માટે એને દુઃખને હું દૂર કરવાનો પ્રયત્ન કરું, ત્યારે એના માટે આપણે પણ કેવા બની જઈએ? કામધેનુ રૂપ બની જઈએ. ત્યારે કહેવાય કે આપની ભક્તિ સાર્થક થઈ, અને આવી ભક્તિ આપની સાર્થક થતી રહે એવી જ માં આદ્યશક્તિ જગદંબાના પાવન ચરણ કમલમાં પ્રાર્થના કરીએ. સૌ બાળકો છે માં, અને કાલી ઘેલી ભાષામાં તારું સ્મરણ કરે છે, પણ છતાંય બાળક તો અબોધ કહેવાય, પણ જેટલી સમજણ પડે એવી સમજણથી તારી ભક્તિ કરીએ છીએ ત્યારે તું અવશ્ય અમ સૌના ભીતરના ભાવને જાણજે, સમજજે, અને અમ સૌના અંતઃકરણમાં તારી કૃપા વરસાવજે. સૌની ઉપર માની અનુપમ કૃપા વરસે એ જ મંગલમય શુભ ભાવના સાથે સૌને જય ગુરુદેવ. આજના વાણી પુષ્પ માના ચરણમાં અર્પણ કરીએ છીએ.